પછી એક નવો ટોપિક જોયો હતો પૂરક ગણ વિશે. હવે આપણે આજે ચર્ચા કરીશું પૂરક ગણ એટલે એના અલગ અલગ કેટલાક ગુણધર્મો પણ છે અને પૂરક ગણના કેટલાક ગુણધર્મો કે કયા કયા છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા પૂરક ગણના ગુણધર્મો, પૂરક ગણના ગુણધર્મો. હવે મિત્રો શું ગુણક પૂરક ગણના ગુણધર્મોની અંદર સૌથી પહેલા પહેલો ગુણધર્મ છે પૂરક ગણનો નિયમ. પહેલો ગુણધર્મ કયો છે? પૂરક ગણનો નિયમ. હવે બધા નિયમો યાદ રાખો, શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુએસ માટે કામ લાગશે. પૂરક ગણના નિયમ, એની અંદર પૂરક ગણનો જે નિયમ છે એવો છે કે એ એ યોગ એ રહેશે ચોક્કસ ગણ, અને એ ચોક્કસ ગણ જ્યારે પણ પૂરક ગણ કાઢવામાં આવે પૂરક ગણને ખબર છે કે આપણને કઈ સંખ્યા દ્વારા દર્શાવી એ દ્વારા દર્શાવીએ છીએ. તો સૌથી પહેલા તો કોઈ પણ ગણ હોય એ અને એ ગણને એ ડેશ સાથે જ્યારે પણ યોગ કરવામાં આવે ત્યારે એનો જવાબ કરવો છે સાર્વત્રિક ગણ જ આવે. હવે એ છે બીજું કે એ છેદ ફાઈવ, તો એ છેદ ફાઈવ કરવામાં આવે તો જે જવાબ છે એ કયો આવશે? ફાઈવ આવશે. ક્લિયર? તો પૂરક ગણનો આ પહેલો નિયમ છે. બીજો નિયમની અંદર જોઈએ તો બીજો નિયમ આપેલો છે કર એ છેદ ઈ ડેશ. યસ, ઈ ડેશ સમજી લેજો. એ છે એ ડેશ નિયમની અંદર આવશે. એ છે એ ડેશ બરાબર જવાબ આવશે ફાઈવ. ક્લિયર? ઓકે, સેકન્ડ નંબરની અંદર વાત કરીએ. સેકન્ડ નંબરમાં આપણું છે ધ મોર્ગનનો નિયમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે ધ મોર્ગનનો નિયમ. તો ધ મોર્ગનના નિયમની અંદર સૌથી પહેલા તો જોઈએ યોગ ક્રિયા વિશે ધ મોર્ગનનો નિયમ. એ યોગ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છે અને આની અંદર બીજો નિયમ છે છેદ માટેનો નિયમ. તો એડેસ યોગ બીડેસ. હવે કઈ રીતે સમજશું? તો સૌથી પહેલા તો આપણને શું આપેલું હશે? એ યોગ બી નો ડેશ. એ યોગ બી નો ડેશ એટલે શું? ગણ એ અને ગણ બી નો યોગ કરેલો હોય અને જો એના ઉપર ડેશ આપેલો હોય તો યાદ કરી રાખો એ નો પણ ડેશ હશે, બી નો પણ ડેશ હશે અને જે યોગ હશે એ શું થશે? છેદ થઈ જશે. ક્લિયર? હવે બીજા નંબર એ છે બી નો ડેશ. તો એ જ પ્રક્રિયા પ્રમાણે એ નો ડેશ થશે, છેદ હશે તો યોગ થઈ જશે અને બી નો ડેશ. તો આ રીતે ધ મોર્ગનનો નિયમ લખી શકાય છે. ક્લિયર? હવે ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર આપણો છે દ્વિપૂરક ગણનો નિયમ. દ્વિપૂરક, દ્વિપૂરક ગણનો નિયમ. હવે શું દ્વિપૂરક ગણ એટલે શું? તો પૂરક ગણ હોય એનો બે વખત પૂરક ગણ લેવાનો થશે. એટલે દ્વિપૂરક ગણ એટલે આપણે એ ડેશ તો લઈ લીધું એટલે આને પૂરક ગણ કહીશું અને ડબલ વખત કહેશું ત્યારે શું કહેશું? દ્વિપૂરક ગણનો નિયમ. તો જ્યારે એ ડેશ નો પણ ડેશ કરવામાં આવે તો જવાબ શું આવશે? એ. સપોઝ કે બી હોય તો બી નો ડેશ નો પણ ડેશ હોય તો જવાબ શું આવશે? બી. સી નો ડેશ નો પણ ડેશ હોય તો જવાબ શું આવશે? સી. ક્લિયર? તો આ ત્રીજા નંબરનો નિયમ છે. ચોથા નંબરની અંદર, ચોથા નંબરનો શું આપ્યું છે? ખાલી ગણ અને સાર્વત્રિક ગણના નિયમ. ખાલી ગણ અને સાર્વત્રિક ગણ, સાર્વત્રિક ગણના નિયમો. હવે એની અંદર નિયમમાં શું આપેલું છે કે ફાઈવ ડેશ હોય, ફાઈવ નું જયારે ડેશ કરીએ ત્યારે એ જવાબ શું આવશે? સાર્વત્રિક ગણ થશે. અને જો યુ નો ડેશ કરીએ એટલે સાર્વત્રિક ગણ નો ડેશ કરીએ તો જવાબ શું આવશે? પોતે ફાઈવ જ આવશે. આ ધ્યાન રાખજો, શોર્ટ ક્વેશ્ચન માટે કામ લાગશે. ચોથા નંબરનો, હવે પાંચમા નંબરનો છે નિયમ છે. પાંચમા નંબરના નિયમની અંદર જે ખાલી ગણ, ખાલી ગણ અને સાર્વત્રિક ગણના નિયમની અંદર ચોથા નંબર અને પાંચમા નંબરનું કહી શકાય. તો આ ચાર નંબર સુધી જ નિયમો કમ્પ્લીટ આપેલા છે. તો સૌથી પહેલો નિયમ ફરીથી રિફર કરી લઈએ. તો પહેલો નિયમ છે પૂરક ગણનો નિયમ. તો પૂરક ગણના નિયમમાં શું યાદ રાખીશું? તો કોઈ પણ ગણ એ હોય અને જો એ નો ડેશ આપેલો હોય તો આ બંને છે યોગ કરવામાં આવે ત્યારે ગણ કેવો મળશે? સાર્વત્રિક ગણ જ મળશે. ક્લિયર? છેદ ક્રિયા માટે પણ એક પદ્ધતિ એ છેદ એ ડેશ એ આપણે રીતે છેદ લેવામાં આવે જવાબ શું આવશે? ફાઈવ આવશે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીં એમ બી કહી શકાય ધ મોર્ગનનો નિયમ. યોગ નો ડેશ હોય તો એ નો પણ ડેશ થાય, બી નો પણ ડેશ થાય અને યોગ
એ જે જે છેદ ક્રિયા માટે દ્વિગુણનો નિયમ લઈએ તો છેદ હોય તો યોગ થઈ જાય તો બંને રેશિયો આપશે એટલે કે બંને ના પૂરક ગણ તો લખી શકાય પછી દ્વિપૂરક ગણનો નિયમ તો દ્વિપૂરક ગણના નિયમમાં શું હોય કે a' નો પણ ડેશ હોય અથવા b' નો પણ ડેશ હોય તો છેદ થી ગણ પોતે જ આવશે ક્લિયર અને ખાલી ગણ અને સાર્વત્રિક ગણના નિયમની અંદર છે ખાલી ગણનો ડેશ કરવામાં આવે એ જવાબ શું આવશે 5 આવશે અને સાર્વત્રિક ગણનો ડેશ કરવામાં આવે તો શું આવશે ખાલી ગણ આવશે ક્લિયર તો આ રીતે બધા નિયમ એના અનુસંધાનમાં પૂરક ગણના ગુણધર્મોને આપણે સમજી શકીએ છીએ આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આગળના સ્વાધ્યાય વિશે સ્વાધ્યાય છે 1.5 ક્લિયર હવે જોઈએ આ પૂરક ગણના જેટલા ગુણધર્મો છે એ ગુણધર્મોને અનુલક્ષીને એક ઉદાહરણ આપણે સમજી લઈએ અને ત્યાર પછી સ્વાધ્યાય 1.5 સ્ટાર્ટ કરીએ ઉદાહરણ તરીકે 22 એ 22 ની અંદર પૂરક ગણના નિયમનો યુઝ થાય છે તો ઉદાહરણ 22 ની અંદર શું આપણે છે ઉદાહરણ 22 માં આપણે છે u બરાબર 1 2 3 4 5 6 a બરાબર 2 u ઇઝ ઇક્વલ ટુ એટલે સાર્વત્રિક ગણ u બરાબર 1 2 3 4 5 6 અને e બરાબર 2 અને 3 ઓકે પછી શું આપણે છે b ઇઝ ઇક્વલ ટુ 3 4 5 b ઇઝ ઇક્વલ ટુ 3 4 અને 5 અને અલગ અલગ વસ્તુ શોધવાની છે સૌથી પહેલા a' શોધવાનું છે એના પછી b' પછી a' છેદ b' અને a યોગ b શોધો એટલે સૌથી પહેલા શોધવાનું છે a' બીજા નંબર પર શોધવાનું છે b' બીજા નંબર પર શોધવાનું છે a યોગ b આટલું પણ શોધવાનું છે અને ચોથા નંબરની અંદર a' છેદ b' આટલી વસ્તુ શોધવાની છે અને આગળ શું કીધું છે અને તે પરથી બતાવો કે a યોગ b નું ડેશ ઇઝ ઇક્વલ ટુ અને આના પર બતાવવાનું છે કે a યોગ b નું ડેશ ઇઝ ઇક્વલ ટુ સાર્વત્રિક ગણ U માંથી બનતા તમામ ગણ ને શું કહેવાય પૂરક ગણ કહીશું A હોય તો A નો પૂરક ગણ B હોય તો B નો પૂરક ગણ ચલો સૌથી પહેલા તો A ડેશ તો A ડેશ ની અંદર જોઈએ તો 2 અને 3 છે 2 અને 3 છે એટલે સાર્વત્રિક ગણમાં 1 2 3 4 5 અને 6 આવેલા છે તો 2 અને 3 સાર્વત્રિક ગણ ની ગણ તો બાકી જે બન્યા છે એ શું મળશે A ડેશ એટલે 1 2 અને 3 અને 4 5 અને 6 તો જવાબ શું છે 1 4 5 અને 6 હવે આપણે ચર્ચા કરીએ b' તો b' ની અંદર શું આપણું 3 4 અને 5 છે તો એ સિવાયના કોલમની નાખી આપણે એ સિવાયની સંખ્યા કેટલી થાય 1 આવે 2 આવે 3 આવે 4 આવે 5 આવે અને 6 બાકી છે તો 6 આપણે b' ની અંદર લખી શકીશું હવે વાત કરીએ a યોગ b a યોગ b તો તમને ખ્યાલ છે કે બે ગણનો યોગ કરવાનો એટલે કે સંકલન કરવાનો થશે તો a અને b નું સંકલન કરીએ ડાબી સાઈડ પર કહી શકાય કે ડાબી સાઈડ જે જવાબ છે એ યોગ બિંદુ ડેશ ઇઝ ઇક્વલ ટુ જમણી સાઈડ
આ કે આપણે ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ આપણે પ્રૂવ કરીશું ક્લિયર તો ત્યાં સુધી આપણે ગણતરી છે કે ગણતરી પ્લસ આ ગુણધર્મો પણ નોટ ડાઉન કરી નાખો હવે ચર્ચા કરીએ સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 1 તો દાખલા નંબર જે પહેલો આપેલો છે કે દાખલા પહેલાની અંદર સૂચના આપેલી છે કે નીચે આપેલા ઘણને પૂરક ઘણ દ્વારા જે તે દર્શાવેલ છે પણ કિંમતો છે એને આપણે શોધવાની છે તો સૌથી પહેલા યુ બરાબર આપ્યું છે 1-9 દાખલો પહેલાની અંદર યુ બરાબર 1-2-3-9 સુધી છે પછી ઈ ઇક્વલ ટુ ઈ ઇક્વલ ટુ શું આપ્યું છે એ ઇક્વલ ટુ છે 1-2-3-4 1-2-3-4 બી ઇક્વલ ટુ બી બરાબર છે જવાબ આપ્યો છે 2-4-6-8 2-4-6-8 અને સી બરાબર 3-4-5-6 સી ઇઝ ઇક્વલ ટુ 3-4-5-6 તો નીચેના ગણ શોધો સૌથી પહેલા શોધવાનો છે એડેસ નંબર 1 એડેસ શોધવાનો છે બરાબર તો એડેસ શોધવા માટે આપણને ખબર છે કે એની અંદર જેટલા પણ ગણ હોય એ ગણ યુની અંદર છે એટલે કે સાર્વત્રિક ગણમાંથી માઇનસ કરી નાખીએ અથવા તો લખતા નથી એ સિવાયના પદ આપણે લખીએ છીએ તો એડેસ બરાબર શોધવું હોય તો 1-2-3-4 આપણે નીકળી જશે એટલે શું આવશે 5-6-7-8-9 ક્લિયર બીજા નંબર તો બીજા નંબરનો શોધવાનો છે બીડેસ તો બીડેસ શોધવા માટે આપણે એજ પદ્ધતિ 2-4-6-8 આપેલું છે એ સિવાયનો પદ 1-2-3-4-5-6-7-8-9 ઇન શોર્ટ 1-9-5-7-9 લખી શકાય પછી ત્રીજા નંબરમાં શોધવાનું છે એ યોગ સીનો ડેશ એ યોગ સીનો ડેશ બરાબર શું તો સૌથી પહેલા તો શું કરીશું આપણે યોગ કરીશું કોનો એ અને સીનો તો એ અને સીનો જ્યારે યોગ કરીએ ત્યારે શું થશે 1-2-3-4 1-2-3-4 પછી આગળ જઈએ તો શું હશે 5-6 તો જો આ બંનેને શું કર્યું આપણે યોગ કર્યો હવે યોગ કરી દીધા પછી આપણે શું કરવાનું છે ડેશ તો યોગનો પણ ડેશ કરવો હોય તો એ સિવાયના પદ ક્યાં ક્યાં વાત કરીએ 7-8-9 ક્લિયર ચોથા નંબરની વાત કરીએ ચોથા નંબરમાં આપણું છે એ યોગ બી નો ડેશ એ યોગ બી ડેશ તો એ યોગ બી ડેશ શોધવાનું હોય તો એ યોગ બી શોધવા માટે આપણે સૌથી પહેલા શું કરીશું એ અને બી નો યોગ કરીશું 1-2-3-4-6-8 1-2-3-4-6-8 અને ફરીથી એનો આગળ ડેશ કરવાનો છે યોગ અને પછી ડેશ તો સૌથી પહેલા તો આપણે જોશું કે 1-2-3-4 એટલે 5 નથી સાર્વત્રિક ગણની અંદરથી જોવા જઈએ તો 5 આની અંદર નથી 5 લખી શકાય 6 આવી ગયા 7 લખી શકાય 8 આવી ગયા અને 9 નથી એટલે 9 પણ લખી શકાય કારણ કે 9 સુધી સાર્વત્રિક ગણની કિંમત આવે છે પછી વાત કરીએ 5 નંબર તો 5માં નંબરમાં શું આપ્યું છે એ ડેશ તો પણ ડેશ તો આપણને ખબર છે આપણે કયો ગુણધર્મ તો દ્વિપૂરક ગણનો નિયમ દ્વિપૂરક ગણનો નિયમ એનો મતલબ શું કે જ્યારે ડેશ કરશો જ્યારે જવાબ શું આવશે એ જ આવશે એટલે ફરીથી આપણે સમજી લઈએ એ ડેશ કરવાનો છે એ ડેશ ની અંદર શું આવશે 1-2-3-4 એનો ડેશ કરીએ તો 5-6-7-8-9 એ ડેશ શું શું હોય 5-6-7-8-9 અને ફરીથી એનો ડેશ ફરીથી એનો ડેશ કરીએ એટલે શું થાય એ સિવાયનો પદ કયા કયા બાકી રહે 1-2-3-4 1-2-3-4 તો 1-2-3-4 એ કોની કિંમત છે એ ની કિંમત છે તો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય એ ક્લિયર હવે વાત કરીએ છઠ્ઠા નંબર ની છઠ્ઠા નંબર માં લાસ્ટ આપેલું છે b માઇનસ c નો ડેશ હવે એની અંદર તફાવત ગણ પણ છે અને જોડે પૂરક ગણ પણ આપેલું છે b માઇનસ c નો ડેશ એટલે સૌથી પહેલા b ની કિંમત લખીશું 2-4-6-8 2-4-6-8 માઇનસ સી 3-4-5-6 3-4-5-6 હવે આ નંબરને શું કરવાનું છે ડેશ કરવાનું છે સૌથી પહેલા આનો છાપ લઈએ તો સૌથી પહેલા જોઈએ કે 3 આની અંદર છે નથી 4 છે તો છે તો આ નીકળી જશે 5 છે તો નથી 6 તો 6 પણ નીકળી જશે છાપમાં શું હશે 2 અને 8 આપણને ખબર છે તફાવત કેવી રીતે શોધવો 2 અને
કરી નાખીએ તો 2 અને 8 સિવાયના પદો કયા કયા રહે છે સારા સંકલન નથી તો b પ્રતિ સેકન્ડ b આવી છે 3 નથી 3 પણ આવશે 4 આવશે 5 આવશે 6 આવશે 7 આવશે 8 આવી ગયું એટલે શું આવશે 9 તો આ રીતે b - c નો ડેશ સુધી શકાય છે તો આગળ આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 2 વિશે ત્યાં સુધી દાખલા નંબર 1 નું કેલ્ક્યુલેશન કમ્પ્લીટ नेक्स्ट बात करिए दाखला नंबर 2 સ્વતે કુલ 5 દાખલા નંબર 2 તો દાખલા નંબર 2 ની અંદર આપણું છે જો u a b c d e f g h જો u a b c d e f g h આટલું આપણું છે u બરાબર સાર્વત્રિક તો નીચેના ગણના પૂરો ગણ શોધો તો નીચેના ગણના પૂરો ગણ શોધો नीचे ना गणना पूरक गण पूरक गण शोधवाना छे હવે જો પૂરક ગણ શોધવા માટે સૌથી પહેલા આપ્યું છે e બરાબર abc e બરાબર abc ઓકે તો આનો જે આપણે પૂરક ગણ શોધે એટલે શું શું થશે કે a' તો a' શોધવા માટે આપણે શું કરશું abc થી નીકળી જશે એટલે શું થશે b e f g અને D, E, F, G અને H એ તમારો આન્સર છે પછી સૌથી પહેલા હવે બીજા નંબરની વાત છે તો બીજા નંબરમાં આપ્યું છે B બરાબર D, E, F, G B બરાબર D, E, F, G હવે સાથે જે એ સમજવાનું છે કે શું આપવાનું છે અને શું લેવાનું છે કે D આપવાનું છે તો A લખી શકાય B લખી શકાય C લખી શકાય D આવી ગયો છે લખવાનું નથી ઈ પણ આવી ગયું છે લખવાનું નથી એ પણ આવી ગયું છે લખવાનું નથી એ બી સી ડી ઈ એફ જી આવી ગયું છે તો શું બાકી રહ્યું એચ બાકી રહ્યું તો બીએચ બરાબર શું લખી શકાય જવાબમાં એ બી સી અને એચ લખી શકાય હવે ત્રીજા નંબરની વાત કરીએ ત્રીજા નંબરમાં આપ્યું છે સી બરાબર એ સી ઈ જી સી ઇઝ ઇક્વલ ટુ એ સી ઈ જી હવે શું એ સી ઈ જી આપેલું છે તો એ આપેલો છે તો આપણે જરૂર નથી એટલે આપણે શું લખીશું સી ડેસ બરાબર બી થી સ્ટાર્ટ કરીશું બી સી આઈ ટી એ આઈ ટી જો બી સી પછી ડી ઈ આઈ ટી એફ જી આઈ ટી અને એચ એટલે આખું જોઈ લઈએ જો એ બી સી ડી ઈ એફ જી એન એચ એચ એટલે સાર્વત્રિકણમાં આપણું છે ઓકે ચોથા નંબરની વાત કરીએ તો ચોથા નંબરમાં શું આપણું છે ચોથા નંબરમાં આપણું છે ડી બરાબર એફ જી એફ જી એચ એ B બરાબર F G H E તો અહીંયા શું લખાશે D ડેશ D ડેશ એટલે D ગણનો પૂરક ગણ શોધીએ છીએ તો સૌથી પહેલા અહીંયા જોઈએ કે D ડેશ બરાબર શું લખી શકાય તો A આવી ગયો છે એટલે લખવાનું જરૂર નથી સ્કેલર થી સ્ટાર્ટ કરે છે B પછી C છે નથી તો લખી શકાય C D છે આપણે નથી તો D પણ લખી શકાય A B C C D E નથી તો E પણ લખી શકાય A by Q, G, I, અને H, I, તો આટલા સુધી લખી શકાય તો B, C, D, E એ પૂરક ગણ મળશે કોણ D નો તો D નો ડેશ લખી શકાય B, C, D, E તો આ રીતે દાખલા નંબર 2 ની ગણતરી કરી શકાય દાખલા નંબર 2 ની અંદર ટોટલ 1, 2, 3 અને 4 ટર્મ શોધવાની છે અને 4 4 ટર્મના પૂરક ગણ પણ શોધવાના છે તો આ રીતે પૂરક ગણ શોધી શકાય છે ક્લિયર તો